ઉનાના ઉમેજ ગામની રાવલ નદી પર ગ્રામજનો દ્વારા કાચો બેઠો પુલ બનાવવા લોકફાળો કરી કામે લાગ્યા છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે નદીમાં પૂર આવતા ચાર માસ સુધી ખેડૂતો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા હોય છે જે ટ્રેક્ટરની મદદથી મોટા પથ્થરો મૂકી લોકોએ શ્રમદાન કર્યું છે અને કાચો રસ્તો બનાવવા મહેનત કરી રહ્યા છે ઉના ઉમેજ ગામ વચ્ચે રાવલ નદી પસાર થતી નદીમાં દર વર્ષે ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવતા સામે કાંઠે દરમિયાનની અવર જવર બંધ થાય છે અને જીવના જોખમે ખેડૂતોને લોકો ના છૂટકે વહેતા પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે જેથી ખેડૂતો ગ્રામજનો અને આગેવાનો દ્વારા રાવલ નદીમાં વહેતા પાણીમાં જેસીબી ટ્રેક્ટરથી રસ્તો બનાવવા શ્રમદાન કરી જાત મહેનતે કામ કરવા મજબૂર બન્યા છે જેથી ખેડૂતોની અવરજવર સહેલાઈથી થઈ શકે છે ઉમેજ ગામની વસ્તી છ હોય આ ગામ રાવલ નદીના કારણે બે ભાગમાં વહેંચાયેલ હોય સામા કાંઠે ખેડૂતો વસવાટ કરે છે આ નદીમાં ચોમાસા દરમિયાન પૂરના પાણી આવે ત્યારે સામા કાંઠે રહેતા લોકો ખેડૂતો પોતાના ખેતરે જઈ શકતા નથી ખેડૂતોના ખેતી કામ કરવા સાધનો દવા ખાતર તેમજ બાળકો શાળાએ જવા આવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ નદી ઉપર બેઠો પુલ બનાવવા પંચ પંચાયત ખેડૂતો અને ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી ત્યારે ગ્રામ પંચાયત પૂર્વધારા સભ્ય કેસી સી રાઠોડ તેમજ સાંસદ સભ્ય રાજેશ ચુડાસમા સહિત